જાન હોય છે, આગળમાં હરદમ જેવી જાન હોય છે, ઘોડ્યો ખાઈને પણ મોડે મુસ્કાન હોય છે, ઘોડ્યો ખાઈને પણ મોડે મુસ્કાન હોય છે. આવો એવા ભરતના લાલને સલામ કરીએ, આવો એવા ભરતના લાલને સલામ કરીએ. જેને ઝંડાનું માન હોય છે તે જ એની શાન હોય છે, જેને ઝંડાનું માન હોય છે તે જ એની શાન હોય છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અત્રે કલમ મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવો, સીઆરસી મેડમ, જ્ઞાનના ભંડારો એવા ગુરુજનો, ભારતનું ભવિષ્ય ઘડનારા એવા વિદ્યાર્થી મિત્રો અને નગરા કુમાર શાળાનો હું પઠન પ્રિયાંશના સવર સંબંધ અત્યારે હું મારી સ્વરચિત કવિતાનું ગાન કરું એ ધ્યાનથી સાંભળવા નવરા વિનંતી. ઓ મારા પ્યારા ભરત તને સો સો વંદન, દિલ મારું બોલે છે આજ જય હિન્દ ભારત, તું અમારું છે માન, તું અમારી છે શાન, તું અમારી છે જાન, તું છે મારું સન્માન, તું અમારો કરમ, તું છે મારો ધરમ, આજ જય હિન્દ ભારત, મારા પ્યારા ભારત તને સો સો વંદન, એ મારું બોલે છે આજ જય હિન્દ ભારત, તારી માટીની ખુશબુ મારી સાસોમાં, તારો એહસાન દિલ મારી ધડકનમાં છે, તને અર્પણ છે મારા આશા તો જન્મ, મારું બોલે છે આજ જય હિન્દ ભારત, મારા પ્યારા ભારત તને સો સો વંદન, દિલ મારું બોલે છે આજ જય હિન્દ ભારત, તને અર્પણ છે મારું આતન મન ને ધન, સૌથી સુંદર છે મારું આ હિન્દુસ્તાન, આખી દુનિયામાં બીજું નથી હિન્દુસ્તાન, દિલ મારું બોલે છે આજ જય હિન્દ ભારત, મારા પ્યારા ભારત તને સો સો વંદન, દિલ મારું બોલે છે આજ જય હિન્દ ભારત, જાન આપીની મારી ભારત, છેલ્લા શ્વાસો સુધી કરીશ તારી સેવા, દિલ મારું બોલે છે આજ જય હિન્દ ભારત, મારા પ્યારા ભારત તને સો સો વંદન, દિલ મારું બોલે છે આજ જય હિન્દ ભારત. આઝાદી આપનારા વીરોનું સન્માન હોવું જોઈએ, આઝાદી આપનારા વીરોનું સન્માન હોવું જોઈએ, ખાલી ના જાય એમનું બલિદાન તેમનું માન હોવું જોઈએ, ખાલી ના જાય તેમનું બલિદાન તેમનું માન હોવું જોઈએ, ઉપર જે આજે સરહદ ઉપર તેમનું માન હોવું જોઈએ.